સબ એડિટર, સિનિયર સર્વેયર, મદદનીશ એન્જિનિયર અને ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ વર્ગ અને કેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી હતી. સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ જ વિશ્વસનીય છે, પરંતુ છેલ્લી લેવાયેલી તમામ પરીક્ષાઓમાં પદ્ધતિ ખરી ઉતરતી નથી, જેના કારણે અનેક છબરડા પણ સામે આવ્યા છે. આ બનાવ બાદ છોટાઉદેપુરના ઉમેદવારોએ મોટી સંખ્યામાં રેલી યોજી હતી, તેમજ રેલી કરીને તેમણે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત પણ કરી હતી. કાલે હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવેલ છે કે જે ઉમેદવારોનું મેરિટ લિસ્ટમાં નામ આવેલ છે એમનું એટલું મતલબ કે એમના એટલા માર્ક્સ જાહેર કરવામાં આવશે ને, તો અમને કેવી રીતે ખબર પડશે કે એમના કેટલા નોર્મલાઇઝેશન સાથે માર્ક્સ વધ્યા, કે અમારી સાથે હતા એમના પણ નામ આવી ગયેલ છે તો અમારું કેમ આવેલ નથી? આથી અમે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવીએ છીએ. અને અમારી બીજી એક માંગ છે કે અમે 3 વર્ષની સમય લીધો તમે, તો અમે 3 વર્ષનો ટાઈમ બગાડ્યો, તો આટલા વર્ષમાં બીજી બી ભરતી આવી શકતી હતી, તો તમે બીજી બી જગ્યા વધારો, આટલા બધા યુવાનો છો તો તમે 50 ગણા બોલાવો તો બી આટલામાં જગ્યા ભરાઈ જશે તો અમારું શું શું છે? કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવેલા છે કે ફોરેસ્ટ ગાર્ડમાં જે છળભળા થયેલા છે કે જે ઓનલાઈન પદ્ધતિ છે એ પદ્ધતિમાં અમારે જે યોગ્ય રીતે અમને માર્ક્સ નથી મળ્યા, એના કારણે આ અમે છોટાઉદેપુર તાલુકામાંથી જેટલા આખો જિલ્લો છે એમાંથી જે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપે કે ઓનલાઈન પદ્ધતિ બંધ કરે અને જે અમારા માર્ક્સ નથી બતાવતા એ બધા સ્ટુડન્ટ્સને, જે પાસ થયેલા ઉમેદવારો અને નથી પાસ થયેલા બધા ઉમેદવારોને અમારે માર્ક્સ નોર્મલાઇઝેશન થયા એની હંગાતે અને પહેલાના જે માર્ક્સ છે એની હંગાતે અમને પૂરેપૂરા માર્ક્સ બધાને માર્ક્સ બતાવે એવી અમારે નમ્ર વિનંતી છે, અને અમને માર્ક્સ જોઈએ તો આગળ પદ્ધતિ પરીક્ષાની થશે, બાકી ના થાય. હાલ દેશમાં આખામાં સાયબર ક્રાઇમ